તો આ તરફ સુરેન્દ્રનગરમાં પણ ભારત બંધના એલાનની અસર જોવા મળી છે. વઢવાણ નજીક માલગાડી ટ્રેનને રોકવામાં આવી. ભાવનગર તરફ જતી માલગાડીને રોકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં મહિલાઓ અને લોકોએ ચક્કાજામ કર્યો હતો. મોટી સંખ્યામાં પોલીસ કાફલો બંદોબસ્ત માટે ખડકી દેવામાં આવ્યો છે. તો સુપ્રીમ કોર્ટના અનામત વર્ગીકરણના ચુકાદાના વિરોધમાં વઢવાણ ગણપતિ ફાટસર પાસે માલગાડી ટ્રેનને રોકવામાં આવી હતી. સુરેન્દ્રનગરથી ભાવનગર તરફ જતી માલગાડીને ગણપતિ ફાટસર પાસે રોકીને વિરોધ કરવામાં આવ્યો. ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે. ભાવેશ, અહીંયા કહેવામાં આવ્યું હતું કે બંધની અસર ટ્રેન સેવા પર નહીં થાય, પરંતુ અહીંયા માલગાડીને રોકવામાં આવી. શું વિગતો સામે આવી રહી છે, કેટલી અસર બંધની? ચોક્કસ વાત કરવામાં આવે તો આખો જે બંધના એલાનના પગલે આજે એક મોટી ભવ્ય રેલી પણ સુરેન્દ્રનગરમાં નીકળવાની છે. એને લઈને ઠેર ઠેર દુકાનદારો તેમજ વેપારીઓને પણ સમજાવવામાં આવી રહ્યા છે કે આ બંધને સમર્થન છે આપવામાં આવે છે. પરંતુ અંદર જે અમુક લોકો છે, મહિલાઓ છે, સુરેન્દ્રનગર શહેરના જે ગણપતિ ફાટસર વિસ્તાર છે ત્યાં રેલવે ટ્રેક ઉપર આડા ઉતરી અને ટ્રેકને રોકી અને જે ટ્રેન નીકળી હતી માલગાડી એને રોકવામાં છે આવી હતી. રોકાણના પગલે ત્યાં DYSP પોલીસ તેમજ સ્થાનિક પોલીસનો કાફલો છે એ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. સતત છેલ્લા 2 કલાકથી ત્યાં રોકી અને રસ્તા રોકો આંદોલન પણ જે કરવામાં આવી રહ્યું છે. હજી પણ સતત વિરોધ છે એમનો ચાલુ છે અને પોલીસ અને ત્યાંના જે સ્થાનિક લોકો છે એને સમજાવટ બાદ હાલ તો મામલે છે થાળે પડ્યો છે, પરંતુ ઉગ્ર વિરોધ છે તે હાલ કરવામાં આવી રહ્યો છે. એક રેલી છે એ સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટના રોડથી માંડી શહેરના કલેક્ટર કચેરી વિસ્તાર સુધી રેલી છે એ પણ કાઢવામાં આવી રહી છે. જી, આભાર ભાવેશ તમામ વિગતો માટે.